तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। अपना पांच महाव्रतों गणावाया छे, अहिंसा, अपरिग्रह, अचौर्य, अकाम, अप्रमाद। हकीकत में जोईए तो आ पांच महाव्रतों लेवानी आपणे जरूर नथी, कारण के आ पांच तो आपणो स्वभाव छे, एने पामी न शकाय ए छे ज। हाँ, हिंसा, परिग्रह, चोरी, काम, प्रमाद आपणो स्वभाव नथी, તે તો મેળવેલા છે, તે અર્જિત છે, ઇટ ઇઝ એચિવ્ડ। તેથી જે પાંચને મેળવવાના છે તે હિંસા, પરિગ્રહ, ચોરી, કામ, પ્રમાદ આપણી શોધ છે, આપણું નિર્માણ છે। આ પાંચ ન થઈ જાય તે માટે પ્રયત્ન કરવાના છે। એ પ્રયત્નમાં સફળ થયા એટલે અહિંસા તો છે જ, અપરિગ્રહ તો છે જ, અચૌર્ય છે જ, અકામ છે જ, અપ્રમાદ પણ છે। ઇટ એક્ઝિસ્ટ, ઇટ ઇઝ નોટ ટુ બી અચીવ્ડ। પાંચ મહાવ્રતો ખાસ લેવાની જરૂર નથી, કારણ ઇટ ઇઝ ઇનહેરન્ટ, ઇટ ઇઝ નેચરલ ઇન્સ્ટિંક્ટ। આપણે સ્વભાવથી હિંસક નથી, માણસ સ્વભાવથી હિંસક હોઈ જ ના શકે। હિંસાથી દુઃખ જન્મે છે તે જાણ્યા પછી કોઈ દુઃખને ચાહે ખરું? હું કે તમે 24/7 હિંસક નથી, હું 24 કલાક હિંસક રહી શકું ખરો? ના, અર્ગીઝ નહીં, એ શક્ય જ નથી। તેનો અર્થ એવો કે અહિંસા આપણા લોહીમાં છે, હકીકતમાં તો હિંસા સાંયોગિક છે, એક અકસ્માત છે। જે ધર્મની ધજા પકડીને આપણે જીવી રહ્યા છીએ તે ધર્મની ભાષામાં તો બે શબ્દો જ વિધાયક છે, હકારાત્મક છે, અને તે છે સત્ય અને બ્રહ્મચર્ય। બાકીના બધા શબ્દો નકારાત્મક છે, બાકીના બધા એટલે હિંસા, પરિગ્રહ, ચૌર્ય, કામ, પ્રમાદ, બસ આ પાંચ નકારાત્મક છૂટી જાય એટલે બે હકારાત્મક, સત્ય અને બ્રહ્મચર્ય આપણી સાથે જોડાઈ જાય। આમ કેમ બની શકે એવો પ્રશ્ન થાય તો આ રહ્યો જવાબ। સત્યનો અર્થ છે અંદરથી જાણવું, અને બ્રહ્મચર્યનો અર્થ છે બહારથી જીવવું। પાંચેય નકારને અંદરથી જાણીશું તો તેને બહારથી જીવવાનું કપરું બનશે। અહિંસા શબ્દમાં હિંસા શબ્દ છે જ, પણ જરા જુદી રીતે। અહિંસા એટલે હિંસાનું ન હોવું, હિંસાની અનુપસ્થિતિ, હિંસાનો અભાવ। જરા ઊંડાણથી વિચારીએ તો અહિંસાનો વિચાર આવ્યો ક્યાંથી? જવાબ વિચિત્ર મળે। અહિંસાનો વિચાર તેને જ આવે છે જે 24 કલાક હિંસામાં રત રહે છે, જેના હાથમાં તલવાર કે બંદૂક છે તેવા ક્ષત્રિયો કે હિંસકો પાસેથી અહિંસાનો વિચાર પ્રગટ થયો છે। ઇતિહાસ સાક્ષી પૂરે છે આ વાતની। જૈનોના 24 તીર્થંકરોમાં એક પણ બ્રાહ્મણ નથી, એક પણ વૈશ્ય નથી, બુદ્ધ સહિત બધા જ ક્ષત્રિય છે, આખી જમાત હિંસકોની। કદાચ તેથી જ તેઓને સમજાયું કે હિંસા આપણી પીડા છે, આપણું દુઃખ છે, હિંસા આપણો આનંદ નથી, એ આપણો અંતરાત્મા નથી। આ જેને સમજાયું તે સૌ તીર્થંકર બની ગયા। શું હું અને તમે તીર્થંકર થઈ શકીએ ખરા? અવશ્ય શક્ય છે, પણ શું આપણે હિંસાને ઓળખીએ છીએ ખરા? આપણી હિંસાએ અહિંસાના વસ્ત્રો નથી પહેરી લીધા, આપણે અહિંસિક મોરા તો નથી પહેરી લીધા, આપણે જાણી જોઈને આપણા શિષ્ટાચારને મૂળ મૂલ્યો પર હાવી નથી કરી દીધો, આપણી વાતોમાં અહિંસક અને છાના વ્યવહારમાં હિંસક તો નથી થઈ ગયા ને? આપણું સાચું પોત શોધવું પડે તેમ છે। આપણે હું સિવાયના પ્રત્યેક જીવને બીજો ગણી દ્વૈતના માર્ગને વાલો નથી કરી લીધો ને? આવા અનેક પ્રશ્નો ઘેરી વળે
અને આપણે તેમાંથી સ્વચ્છ, સ્પષ્ટ અને સ્વસ્થ થઈને બહાર આવીએ તો આપણે તીર્થંકરના માર્ગના યાત્રિકો છીએ. જ્યાં પોલ સાર્ત્રે કહે છે કે ધ અધર ઇઝ હેલ, ધ અધરનેસ ઇઝ હેલ, જે બીજો છે તે નર્ક છે, કારણ કે બીજાને બીજો સમજવામાં જ નર્કાગાર છે. બીજાને પોતાનો સમજવામાં પ્રેમ છે. પોતે અને પોતાના આ બે શબ્દોમાં હું અને અન્ય એવો અર્થ સમાયેલ છે. અન્ય એટલે નોટ મી, પતિ પત્ની બાળકો મા બાપ, પોતાના એટલે તે પોતે નહીં, ધ અધર. બસ અહીંથી હિંસાની શરૂઆત થઈ ગઈ. સમાજે આ વ્યવસ્થા ગોઠવી છે, એ વ્યવસ્થા હિંસાની એક સૂક્ષ્મતમ જાળ છે, જેમાં આત્મન ખતમ થઈ જાય છે, વ્યક્તિ મરી જાય છે, પણ સમાજ કે લેબલ જીવી જાય છે. આવું લેબલ હકીકતની અંદર લાગેલી વ્યક્તિ તરીકે હું અને તમને હિંસક બનાવે છે, કારણ આ લેબલમાં એક આદેશ છે, એક અપેક્ષા છે, એક આશા છે. હિંસા બે શરીરો વચ્ચે થાય છે. અન્ય દ્વારા ઉત્પન્ન થતી ચેતના તે હિંસા, અને સ્વયં વડે ઉત્પન્ન થતી ચેતના તે અહિંસા. તેથી તો આપણે તારવ્યું, બીજાને બીજો સમજવામાં હિંસા છે. તેથી તો આપણે એવું પણ નક્કી કરી લીધું કે એ નર્ક છે. બીજાની હાજરી તમને ખલેલ પહોંચાડે, હિંસા પ્રેરે છે, તો તમારી હાજરી બીજા માટે ખલેલ કે હિંસા છે. તેથી આ બીજો કે અન્ય કે પોતાના જેવા શબ્દોને દેશવટો આપવો જોઈએ. તો કિસકા સહારા.